આપણે નાઇન્ટી નાઇન ડોટ્સ લાઇટ વેબ પર દર્દીની નોંધણી કેવી રીતે કરવી તે જોઈશું ચાલો આપણે નાઇન્ટી નાઇન ડોટ્સ લાઇટ વેબ પર દર્દીઓની નોંધણીમાં સામેલ પગલા જોઈએ પ્રથમ પગલું એ સંબંધિત વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને નિશ્ચય પોર્ટલ પર લોગ ઇન કરવાનું છે ડેશબોર્ડ પર પેશન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરો પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ નથી પર ક્લિક કરો ફિલ્ટર વિભાગમાં દર્દીની વિગતો દાખલ કરો અને સર્ચ કરો બટન પર ક્લિક કરો દર્દીઓની યાદી દેખાશે અહીંથી દર્દીનું નામ પસંદ કરો દર્દીની વિગતોનું પેજ ખુલશે અહીં ટ્રીટમેન્ટની વિગતો ટેબ પર ક્લિક કરો અને પછી ટ્રીટમેન્ટ શરૂ કરો પર ક્લિક કરો દર્દીના પ્રકાર હેઠળ તમારે કેસનો પ્રકાર પસંદ કરવો પડશે દર્દીની ડાયગ્નોસ્ટિક વિગતો દાખલ કરો તપાસના પરિણામોના આધારે નિદાનની તારીખ નિદાનનો આધાર ટીબી સારવાર શરૂ કરવાની તારીખ અને આઈપીની સમાપ્તિ જેવી વિગતો ઓટો પોપ્યુલેટ થાય છે આ ક્ષેત્રો સંપાદન યોગ્ય નથી રોગની સાઇટ માટે બે વિકલ્પો છે પર્મેનરી અને એક્સ્ટ્રા પર્મેનરી પછી તમારે ઊંચાઈ અને પ્રારંભિક વજન દાખલ કરવું પડશે આગળની ફિલ્ડ ટીબી ટ્રીટમેન્ટની શરૂઆત તારીખ માટે છે આગળનું પગલું એ એડેરન્સ મોનિટરિંગ વિગતો દાખલ કરવાનું છે એડેરન્સ ટેકનોલોજી તરીકે નાઇન્ટી નાઇન ડોટ્સ પસંદ કરો અને ટ્રીટમેન્ટ શરૂ કરો પર ક્લિક કરો આ સાથે દર્દીને નાઇન્ટી નાઇન ડોટ્સ લાઇટ સિસ્ટમમાં સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે આમાં નાઇન્ટી નાઇન ડોટ્સ લાઇટ વેબ પર દર્દીની નોંધણી કેવી રીતે કરવી તે અંગેનો વિડીયો સમાપ્ત થાય છે